નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું છું આપનો દોસ્ત રજની. મિત્રો, આપનું સ્વાગત છે. ગુજરાતી સાહિત્યને લગતા અગત્યના 5 પ્રશ્નો આજે આપણે ડેલી 5 શ્રેણી અંતર્ગત ભણવાના છે. આ પ્રશ્નોમાં અહીં લખ્યું છે એ પ્રમાણે સાહિત્ય સ્વરૂપ સ્પેશિયલ 5 પ્રશ્નો છે. તમને એમ થશે કે આના પહેલાના વિડીયોમાં પણ આવું તો આવી ગયું છે. હા, આ શ્રેણી આવી છે એટલે કે સાહિત્ય સ્વરૂપ સ્પેશિયલ 5 પ્રશ્નો આપણે આના પહેલાના વિડીયોમાં ભણ્યા હતા. આ વિડીયોમાં ફરી બીજા નવા 5 પ્રશ્નો ભણવાના છે અને થોડાક અલગ છે. એ સ્વરૂપના જે 5 પ્રશ્નો આપણે જોયા હતા એ અને પછી આમાં થોડાક અલગ રીતે બીજી કેટલીક ઢબથી પણ પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે, એટલે આ શ્રેણી ફરી તમારા માટે લઈ આવ્યો છું. તો એને આપણે જોઈએ એ પહેલાં કૃષ્ણ દવેની એક પંક્તિ મને યાદ આવે છે, એટલે એ તમને હું કહી દઉં. એ કહે છે કે આપણે તો આવળને બાવળની જાત. આપણે કોણ છીએ જો કહે કે આપણે તો આવળને બાવળની જાત. ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, કોઈને પૂછીને થોડું ઉગવાનું હોય. કે આપણે તો આવળને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ને કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. કે આપણે તો આવળને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ને કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આપણે ઉગી નીકળવાનું છે. ચાલો, એ ઉગી નીકળો, તમે ઉગી નીકળો એ માટે કેટલીક તૈયારી અમારા તરફથી થતી જ હોય છે અને એ તૈયારીના ભાગરૂપે 5 પ્રશ્નોમાંનો પહેલો પ્રશ્ન તમારી સામે છે કે નીચેનામાંથી કયો શબ્દ ગઝલ સાહિત્ય સ્વરૂપને લગતો નથી. પ્રશ્નને પહેલાં બરાબર સમજી લેવાનો, પછી તમારી સામે તેના 4 વિકલ્પ છે અને એ તમારે ખાસ જોવાનું છે. જો નીચેનામાંથી કયો શબ્દ અથવા તો શબ્દો ગઝલ સાહિત્ય સ્વરૂપને લગતો નથી, કે એ ગઝલ સાહિત્ય સ્વરૂપની સાથે સંકળાયેલો નથી, એવું તમારે શોધી કાઢવાનું છે. ખાસ તો એનું લક્ષણ તમારે બતાવવાનું છે. તો હવે તમે જુઓ, અહીં લખ્યું છે રદીફ કાફિયા, તખલ્લુસ, પછી અરબી ફારસી, મતલા અને મક્તા. હવે જુઓ અહીં શું લખ્યું છે, સાહિત્ય સ્વરૂપની વાત કરી છે એટલે કે તેના સ્વરૂપગત લક્ષણો આપણે જોવા પડશે. આના પહેલાના વિડીયોમાં, સાહિત્ય સ્વરૂપના વિડીયોમાં આપણે વાત કરી જ હતી કે ગઝલનું જે સાહિત્ય સ્વરૂપ છે તે કોઈ આ પ્રદેશમાંથી આપણે ત્યાં આવેલું છે અને ત્યારે ઈરાની પર્શિયા એવું તમને કહેલું હતું. વળી એમ પણ આપણે કહી શકીએ કે ગુજરાતી ભાષામાં ગઝલ છે તે અરબી ફારસી ભાષામાંથી આપણે ત્યાં આવી છે. અહીં આપણને જે પૂછ્યું છે એમાં અરબી ફારસી શબ્દ તો લખેલો છે, ઉપરાંત બીજા કેટલાક શબ્દો પણ લખેલા છે. હવે જો સાહિત્ય સ્વરૂપ સાથે એને લગતો નથી એનો કહેવાનો અર્થ એ તરફ જઈ રહ્યો છે કે આપણને એના લાક્ષણિકતા દર્શાવે છે કે ગઝલ છે એ કઈ લાક્ષણિકતાના આધારે બનતી હોય છે. પહેલાં તો જો ગઝલ છે એ આપણે ત્યાં બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા લઈ આવ્યા, તમને એની વાતો પણ આગળના વિડીયોમાં કહેલી જ છે. તો જુઓ, ગઝલ એવું સાહિત્યિક સ્વરૂપ જે કે પદ્યમાં લખાતો હોય, તમને કોઈ કે ગઝલ તો એ પદ્યમાં હોય, આપણે ત્યાં ગદ્ય અને પદ્ય બે વિભાગ તો છે જ, તો પદ્યમાં હોય. હવે એ ગઝલ રચાય કેમ, તો કે દરેક ગઝલ છે એના શેરમાં રચાતી હોય છે, એવું પણ મેં તમને એક વખત આગળના વિડીયોમાં કહેલું છે. આ એક એની લેખનની પરંપરા છે ગઝલની. તો શેર, પહેલી લીટી બીજી લીટી, પહેલી લીટી બીજી લીટી, આ રીતે શેરમાં રખાતી હોય, કોઈ વળી એવું પણ કરે એક સાથે 4 આમ પણ મૂકીએ, પણ મોટાભાગે આ વસ્તુ છે કે ગઝલ છે એ બે બે કડીના શું થાય છે, બે બે પંક્તિના હારના શેર બને. એટલે પહેલું એનું લક્ષણ થયું શું, કે એ શેરમાં રચાય. ગઝલ શેમાં રચાય, શેરમાં. જો કોઈ ગીત હોય તો એની કડી હોય, શું હોય છે, કડી, જેને આપણે કાવ્ય પંક્તિ પણ કહીએ છીએ ને. તો જુઓ, આ ગઝલનું મુખ્ય લક્ષણ છે કે એનું જે આ આખું જે માળખું બને એ કેવું હોય, તો એને શેર કહેવાય. શું કહેવાતું હોય છે, શેર, એટલે ગઝલમાં શેર હોય. હવે એવું તો અહીં કશું લખ્યું નથી, આપણે તો શોધી કાઢવાનું છે જે લાગુ પડતું ન હોય. હવે જો રદીફ કાફિયા એ શું છે, તો કે ગઝલમાં આવતું એક એ લક્ષણ છે ગઝલનું, કે રદીફ કાફિયા ગઝલની અંદર હોય છે. પછી તખલ્લુસ શું છે, તો તમે તખલ્લુસ એટલે ઉપનામ એટલું તો સાંભળ્યું છે. જો સર્જક જ્યારે આ ગઝલના જે શેર આપણે વાત કરી તેમ આ જે ગઝલના શેર છે એ લખીએ તો ઓછામાં ઓછા ગઝલમાં 5 શેર હોવા જરૂરી છે. આ ખાસ યાદ રાખજો, ઓછામાં ઓછા 5 શેર ગઝલમાં હોવા જરૂરી છે. પછી જો 5 શેર રચાય એમાંનો જે પહેલો ગઝલનો શેર હોય તેને મતલાનો શેર કહેવાય, પહેલો. પછી જે બીજો અને આના પછી છેલ્લો જે ગઝલનો શેર હોય છેલ્લો એને મક્તાનો શેર કહેવાય. જો ગઝલ સાહિત્ય સ્વરૂપ કેવું છે એ તમે જોજો, હો
કેવું સ્વરૂપ છે, લાક્ષણિકતા શું છે? તો કે એ પહેલો છે તે મતલાનો કહેવાય, બીજો છે તે મક્તાનો કહેવાય. વળી એની જે પહેલી લીટી આવે ઉલા મિશ્રા કહેવાય, બીજી આવે તેને સાની મિશ્રા કહેવાય. આવું ગઝલમાં હોય, આની ઓળખ છે દરેક લીટી લીટી. એટલે જો કદાચ ઉલા મિશ્રા કે સાની મિશ્રા એવું લખેલું હોત ને તો પણ એ વિકલ્પ અહીં એને લખતો ગણાત. વાત રહી તખલ્લુસની, તો તખલ્લુસ એટલે ઉપનામ. ગઝલનું સાહિત્ય સ્વરૂપ ગુજરાતીમાં આવ્યું ને ત્યારથી ગુજરાતી સાહિત્યમાં ઉપનામની પરંપરા છે એ વિશેષપણે વિકાસ પામી છે. એમાં પણ તમે જુઓ કે જે મતલાનો શેર એ પહેલો, છેલ્લો શેર એને શું કહેવાય, મક્તાનો શેર. તો જ્યારે ગઝલને પૂરી કરે છે ત્યારે સર્જક એ પોતાનું ઉપનામ એ મક્તાના શેરમાં મૂકતા હોય છે. એ ઉપનામને શું કહેવાય, તખલ્લુસ કહેવાય. એટલે તખલ્લુસ છે એ ગઝલમાં ખાસ હોય, પછી મતલા અને મક્તાના શેર હોય, ઉલા મિશ્રા હોય અને શાની મિશ્રા હોય. હવે અરબી ફારસી એ શું છે એ આપણે જોવું છે, અને રદીફ કાફિયા શું છે એ જોવું છે. હવે આ બેમાંથી એક આપણો જવાબ થશે, આ બંને તો આવતું નથી, આ લખતા છે ગઝલને. હવે જો રદીફ કાફિયા ગઝલમાં હોય, સ્વરૂપને જોવો ને, ગઝલના સ્વરૂપની તપાસ કરીએ છીએ આપણે. જો ઓળખ નથી કહેતા ગઝલની, રદીફ કાફિયા. હવે તમને એક હું પંક્તિ આપું, જો ક્ષણોને તોડવા બેસું તો વરસોના વરસ લાગે. આ તમે સાંભળ્યું છે કોઈ વાર, આ ગઝલનો શેર જ છે. ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, અને બુકાની છોડવા બેસું તો વરસોના વરસ લાગે. હવે તમે અહીં જોજો તો તમને ખ્યાલ આવશે આમાં કેટલુંક છે ને એ ફરી વખત આવ્યું છે. કેટલુંક લખેલું કયું, બેસું તો વર્ષોના વરસ લાગે, બેસું તો વર્ષોના વરસ લાગે. પુનરાવર્તન થયું છે. તો જુઓ રદીફ કાફિયા આ બંને શબ્દ અહીં સંકળાયેલા છે, કે એકની એક વાત જો પૂરેપૂરી જ્યારે આવેલી હોય આ વાત, તો એના માટે શબ્દ છે કાફિયા. કેવો શબ્દ છે, કાફિયા. અને જો તોડવા છોડવા એમાં તમે જો અંત્યાનુપ્રાસ છે, ત અને ડ એમાં જો છ અને ડ જો, બાકીનું જો આમ ત અને છ જ ફર્યા છે, બાકી ઓડવા ઓડવા તોડવા છોડવા એવું લખ્યું છે ને, તો ઓડવા ઓડવા એ ફરીથી આવ્યું છે. તો આ પ્રાસ રચના છે, અંત્યાનુપ્રાસ જેવી રીતે થતા હોય ને એવી રીતે પ્રાસ રચના. એટલે શું વાત થઈ, તો આને કાફિયા કહેવાય. જો રદીફ છે એ આ છે, એકનો એક ફરી વખત પુનરાવર્તન પામે તે, અને તોડવા છોડવા આવે જ્યારે શબ્દના પ્રાસ થતા હોય ત્યારે એને માટે કેવો શબ્દ છે, તો કાફિયા છે. એટલે આ રદીફ અને આ શું થયું, કાફિયા. તો આ પણ એ ગઝલનું શું છે, લક્ષણ છે, ગઝલના સ્વરૂપની લાક્ષણિકતા છે. હવે વધ્યું શું, તો કે જે અહીંયા અરબી ફારસી લખેલું છે ને એ, તો તમે આપણે વાત કરીએ એમ તો કે ભાઈ એ ગઝલ સ્વરૂપને લખતું કેમ નથી, તો કે એની લાક્ષણિકતા નથી ગઝલની, એની ઓળખ છે. શું, તો કે ભાઈ ગઝલનું જે સ્વરૂપ છે એ આપણે ત્યાં અરબી ફારસી ભાષામાંથી આવેલું છે, એની કોઈ લાક્ષણિકતા થઈ નહીં એટલે એ લખતું નથી. બાકી આપણને લાગે આમાં તો બધું જ બરાબર છે, તો કેવી રીતે અલગ પાડ્યું? જુઓ પ્રશ્ન પરીક્ષામાં કેમ પૂછાય, જો બધું જ લખતું જ છે પણ કયા બાબતે અલગ પડે છે, તો કે એ લાક્ષણિકતાની બાબતમાં અલગ પડે છે. જે શબ્દ અહીં તમારી સામે નથી પણ આપણે તારવવું પડે કે જો આ ગઝલનું લક્ષણ છે, કે આ બધાથી એ શું થાય, ગઝલના સ્વરૂપનું નિર્માણ થતું હોય છે. આપણે કંઈ અરબી ફારસીમાં ગઝલ રચતા નથી, આપણે તો આપણી ભાષામાં જ ગઝલ રચીએ છીએ, ગુજરાતીમાં જ રચીએ છીએ, એટલે આપણે અરબી ફારસીની જરૂર નથી. પણ ગઝલ છે એ આ બધામાં હોય તો એ ગઝલ કહેવાય, અરબી ફારસીમાં નહીં હોય તોય પણ આપણે એને ગઝલ તો કહીશું જ. એટલા માટે અહીં લખ્યું છે કે નીચેનામાંથી કયો શબ્દ ગઝલ સાહિત્ય સ્વરૂપને લગતો નથી, એટલે લગતો નથી. કયો શબ્દ, અરબી ફારસી. જો પ્રશ્નને તમે આ રીતે સમજો તો તકલીફ પડશે નહીં. આના પછીનો પ્રશ્ન આપણે સમજીએ. લખ્યું છે જુઓ કે કથનોર્મી કાવ્ય તરીકે કયા સાહિત્ય સ્વરૂપને ઓળખવામાં આવે છે. અહીં લખેલો શબ્દ એના પર ધ્યાન આપજો. કોઈ એક એવું સાહિત્યનું સ્વરૂપ છે કે જે કથન વત્તા ઉર્મી, કથનોર્મી તરીકે જાણીતું છે. કોણ એવું જાણીતું છે? જો ખંડકાવ્ય, પછી ગીત, ટૂંકી વાર્તા કે નવલકથા, ચાર વિકલ્પ આપણી પાસે છે. આમાંથી કોઈક એવું સાહિત્ય સ્વરૂપ છે કે જે કથનોર્મી તરીકે ઓળખાય છે. પહેલાં તમારે બરાબર યાદ રાખવાનું કે એમાં ગદ્ય અને પદ્યને છૂટા પાડી દેવાના. આપણે ત્યાં કેટલાક સાહિત્ય સ્વરૂપો માત્ર ગદ્યના છે, જેને તમે પાઠ કહેતા હોય. તો ગદ્યના એટલે નવલકથા છે, ટૂંકી વાર્તા છે, નિબંધ છે, આત્મચરિત્ર છે, જીવનચરિત્ર છે, આ બધું આપણે એને ગદ્ય કહીએ. અને પદ્ય એમાં ગીત આવે, સોનેટ આવે, ગઝલ આવે, હાઇકુ આવે, આ બધા કેવા છે, પદ્યના પ્રકારો છે.
તો જો ગદ્ય અને પદ્યના પ્રકારો પહેલા તો અલગ પડી જાય એટલે ખબર પડે. જો ખંડ કાવ્ય કેવા પ્રકાર કહેવાય તો એ પદ્યનો પ્રકાર છે. ગીત પદ્યનો પ્રકાર છે. ટૂંકી વાર્તા અને નવલકથા ગદ્યનો પ્રકાર છે. આવો એક ભેદ સામાન્ય પહેલા તો ખબર હોવી જોઈએ તો થોડોક સરળતાથી પ્રશ્નને આપણે સમજી શકીએ. હવે જુઓ કથનવર્મી કાવ્ય તરીકે આમાંથી કોણ જાણીતું છે? તો જો અહીં તો કાવ્ય શબ્દ આવી ગયો. કાવ્ય એટલે શું કહેવાય? તો કાવ્ય એટલે પદ્ય. તો આપણને ગદ્ય પદ્યનો ભેદ ખબર હતી ને તો તરત ખબર પડે કે આ બેમાંથી જ એક જવાબ આવતો હશે. પહેલા બંને આવતા નહીં હોય. તો શું એમાં નહીં આવતા હોય? જો નવલકથા એમાં એક શબ્દ છે જો કથા, તો નવલકથાનો સંબંધ કથા સાથે છે. એમાં માત્ર કથા છે, કોઈ સળંગ કથા સીધી સીધી મૂકેલી છે. તો એમાં કથા છે, ઉર્મી નથી. જો આ બે શબ્દ છે, કથન વત્તા ઉર્મી. કથન એટલે કહેવું, કંઈક કહેવામાં આવેલું છે. કેવી રીતે? કથાની રીતે. તો આમાં કથા છે ઉર્મીની. ટૂંકી વાર્તા એમાં વાર્તા શબ્દ છે. વાર્તામાં શું હોય? કથા જ હોય. એટલે આ બંને ગદ્યના જે સ્વરૂપ છે એમાં કથન હોય, ઉર્મી ના હોય. ઉર્મી શેમાં હોય? તો પદ્યના સ્વરૂપમાં હોય. એમાંય ખાસ કરીને ગીતમાં ઉર્મી હોય. શું હોય છે? ઉર્મી. ઉર્મી હૃદયની લાગણી, ભાવો જે કાંઈ છે ગીતની અંદર આપણને પદ્યના સ્વરૂપમાં ખાસ વિશેષ જોવા મળે. એટલે ગીત છે એને ઉર્મી કાવ્ય પણ કહેવાય. પણ કથનોર્મી કાવ્ય તરીકે કોણ ઓળખાય? એટલે કે પદ્યનું છે, ઉર્મી છે, એ સાથેમાં કથા પણ છે, એવો કાવ્ય પ્રકાર કયો? તો એકમાત્ર, અને એનું નામ શું છે? તો ખંડકાવ્ય. ખંડકાવ્ય એ ખંડકાવ્યનું સ્વરૂપ આપણા ગુજરાતી સાહિત્યમાં કેવું કહેવાય છે? તો કથનોર્મી કાવ્ય તરીકે ઓળખાય છે. તમે કોઈ પણ ખંડકાવ્ય લઈ લો, આપણે કવિકાંતને જ લઈ લઈએ. જો ચક્રવાક મિથુન નામનું ખંડકાવ્ય આપણને એમની પાસેથી મળે. એ ચક્રવાક અને ચક્રવાકી બંનેની કથાને આલેખતું ખંડકાવ્ય છે. હવે જો એમાં કાવ્યના લક્ષણો છે, પદ્ય પ્રકારનું છે, ઉર્મી છે, એ સાથે સાથે ચક્રવાક અને ચક્રવાકીની કથા છે. શું છે? કથા. એ કથા આખી આગળ ચાલે. શરૂઆતમાં એ બંને પંખીઓ છે એની રતિ ક્રીડાનું વર્ણન છે. એ બંને એકબીજા સાથે રમણ ક્રીડાઓ કરતા હોય એવું વર્ણન છે. વળી પાછો એને વિખૂટા પડવાનું આવે એ વર્ણન છે. બંને વચ્ચેનો સંવાદ છે એની આખી એ કથા તમને ચક્રવાક મિથુન એ ખંડકાવ્યમાંથી મળે, કવિકાંતનું ખંડકાવ્ય. તો જો એમાં કથા પણ છે અને ઉર્મી પણ છે, એટલે એને કેવું કહેવાય છે? કથનોર્મી. એટલે આ બરાબર યાદ રાખીશું આપણે કે કથનોર્મી કાવ્ય તરીકે કયા સાહિત્ય સ્વરૂપને ઓળખવામાં આવે છે? તો ખંડકાવ્ય. તો જો આટલી બાબતો ખાસ આપણે ધ્યાનમાં રાખવાની હોય છે જેથી કરીને આપણે કોઈ પણ પ્રશ્ન છે એમાં કયો જવાબ ઉચિત છે એ આપણને ખ્યાલ આવે. ચાલો પછીનો જો પ્રશ્ન તમારી સામે છે, સ્વરૂપની જ બાબત છે, પણ કંઈક અલગ રીતે પૂછો. જરા જુઓ કે નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. તપાસવાનું છે તમારે. જો એક વિધાન છે, સોનેટ કાવ્ય પ્રકાર 14 અક્ષરનો હોય છે. પછી બીજું વિધાન કે હાઇકુ કાવ્ય પ્રકાર 17 લીટી ધરાવે છે. બે વાક્ય છે, તમારે યથાર્થતા કહેવાનું છે. યથાર્થ એટલે શું? અર્થ સાથેનું. એમાં અર્થ એનો બરાબર છે કે નહીં, સાચું છે ખોટું કહેવાનો અર્થ આ છે. પણ શબ્દો જરા આવા મૂકેલા હોય તો આપણને થાય કે યથાર્થમાં તો આવી શું જશે? ઓપ્શન જુઓ એટલે ખબર પડે કે એમાં સાચું છે ખોટું એટલું જ કહેવાનું છે. તો કહ્યું છે પહેલું સાચું અને બીજું ખોટું, બીજું સાચું અને પહેલું ખોટું છે, કે પછી બંને સાચા છે અથવા તો બંને ખોટા છે. હવે આમાં તુક્કો લગાવવા મેળ આવશે નહીં. જે તે કાવ્ય સ્વરૂપ છે એની લાક્ષણિકતા આપણને ખબર હશે તો આપણે જવાબ છે તરત પકડી પાડીશું. જો માત્ર ગોખ્યું નહીં હોય તો, બરાબર યાદ રાખજો, માત્ર ગોખ્યું નહીં હોય તો જ પકડાશે. નહીં તો એમ લાગે છે કે બંને સાચા છે અથવા તરત ખબર પડી જશે કે બંને ખોટા છે. તો જવાબ આમાં આવશે કે આ બંને વિધાન છે કેવા છે? ખોટા છે. તો કઈ રીતે? કેટલાકને પ્રશ્ન થતો હશે અને કેટલાકને ખબર પડી ગઈ છે આ બરાબર જ છે. જો પ્રશ્ન થતો હોય તો બરાબર વાંચો. શું લખ્યું છે? કે સોનેટ કાવ્ય પ્રકાર 14 અક્ષરનો હોય છે. કેવો શબ્દ એ મૂક્યો છે? અક્ષર. પછી લખ્યું હાઇકુ કાવ્ય પ્રકાર 17 લીટી ધરાવે છે. મેં તમને આગળના વિડીયોમાં જે આપણે વાત કરી હતી કે સાહિત્ય સ્વરૂપ સ્પેશિયલ, તો એ વિડીયોમાં તમને આ લક્ષણો કહ્યા જ હતા. હવે કેટલાક યાદ રહ્યા છે તમને ખ્યાલ આવશે. યાદ રહ્યું કે ભૂલાઈ ગયો? જુઓ તમે 14 અક્ષર અને 17 લીટી. તમને ખબર જ હશે કે હાઇકુ છે એમાં 3 જ લીટી છે માત્ર. કેટલી લીટી છે? 3 જ છે. આ રીતે હાઇકુ લખાય. અને આ રીતમાં પણ શું હોય છે? તો અહીંયા 5 હોય છે, અહીં 7 હોય છે અને અહીં 5 હોય છે. એ હોય છે શું? શબ્દો હોય છે? તો કે ના. અક્ષર હોય છે? તો કે હા. શું હોય છે? અક્ષર હોય છે. હાઇકુની અંદર 17 હોય છે ખરું, પણ શું 17 હોય છે? તો કે 17 અક્ષર હોય
છે અને એ 17 અક્ષર કઈ રીતે આવે તો ઉપર 5 અક્ષર હોય વચ્ચે 7 અક્ષર હોય અને પછી નીચે 5 અક્ષર હોય આ રીતે હાઇકુ થાય સ્નેહ રશ્મિ આપણે ત્યાં સારા એવા હાઇકુ લખી ગયા અને પછીથી આખી હાઇકુની પરંપરા પણ આપણે ત્યાં વિકસી તો 17 અક્ષરનું કાવ્ય સ્વરૂપ છે કોણ હાઇકુ નહીં કે 17 લીટી એટલે આ શું થશે ખોટું થશે હવે ઉપર જો શબ્દ ફેરવા છે કે 14 અક્ષરનો હોય છે કોણ સોનેટ કાવ્ય પ્રકાર સાચું ખોટું તો ખોટું 14 અક્ષર ના હોય ત્યાં શું હોય 14 લીટી હોય જો આ વસ્તુ છે ને આમ જોવી પડે આપણે એટલે ખ્યાલ આવે કે સોનેટ તમારે જો રચવું હોય તમારે પોતાએ લખવું હોય તો પણ લખી શકાય કાવ્યનું સ્વરૂપ કાવ્યમાં જ લખવાનું પણ એમાં હોવું કેવું જોઈએ તો કે એની અંદર જે તમે લીટી લખો આમ આ જે લખો એ લીટી હોવી કેટલી જોઈએ 14 હોવી જોઈએ આપણે અહીંયા ઓછી વધારે કરી છે પણ 14 લીટી આવી થવી જોઈએ અને એ પણ તમને કોઈ એક અગાઉના વિડીયોમાં કહેલું છે કે પેટ્રાક્શાહી અને શેક્સપિયરશાહી એ બંને રીતે ગુજરાતીમાં સોનેટની રચના થાય છે કેટલાક છે તે 4-4-4 + 2 ની પેટર્નથી લખાતા હોય છે કેટલાક અષ્ટક અને ષષ્ટકની પેટર્નથી પણ રચાતા હોય છે 8 લીટી અને પછી 6 લીટી એ રીતે સોનેટની રચના થાય અને સોનેટ છે એ ગુજરાતીમાં છાંદસ કાવ્ય પ્રકાર છે કેવો કાવ્ય પ્રકાર છે આને પણ યાદ રાખજો છાંદસ એવું પણ પૂછે નીચેનામાંથી કયું એક સોનેટનું લક્ષણ નથી એવું પણ પૂછે તો છાંદસ એટલે છંદ વગર સોનેટ નથી રચાતા આવું સત્ય છે અછાંદસ સોનેટ ના હોય અછાંદસ કવિતા હોય જેમાં તમને જો છંદ ગણાને નથી આવડતા તોય કવિતા રચે છે તો એવી કવિતાઓ ગુજરાતીની અછાંદસ કવિતા કહેવાય પણ યાદ રાખો તમારે સોનેટ રચવું હોય તમને એમ થાય ચાલો હું 14 લીટી લખી નાખું મારું કાવ્યને પૂરું કરી દઉં તો શું થઈ ગયું તો સોનેટ નહીં બને જો એમાં છંદ નહીં હોય તો સોનેટ બનશે નહીં એટલે સોનેટ છે છાંદસ કાવ્ય પ્રકાર છે કેવો છંદ એમાં હોવો જોઈએ એટલે જો સોનેટમાં બે વસ્તુ થશે શું એક તો લીટીનું બંધન છે કે તમારો જે કંઈ પણ વિચાર કાવ્યમાં મૂકવાનો છે એમાં લીટી છે એ મર્યાદિત છે એટલે કેટલી તો કે 14થી વધવી જોઈએ નહીં વધતા તમે છંદ ઉમેરો માનો કે મારે એમાં શિખરીણી છંદ મૂકવો છે કયો છંદ મૂકવો છે શિખરીણી તો શિખરીણી છંદમાં પાછા અક્ષર કેટલા છે તો કે 17 એટલે જે એક લીટી છે એમાં પાછું અક્ષરનું પણ બંધન આવ્યું કયું 17નું એટલે જો જે કાવ્ય છંદમાં છે એમાં અક્ષરનું તો બંધન હોય જ પણ એ સોનેટમાં હોય તો એમાં લીટીનું પણ બંધન આવી ગયું એટલે આડું અને ઊભું બંને બંધન આવે આમાં સર્જક છે પોતાની વાતને રજૂ કરી દે તો જ એની સર્જકતા કહેવાય ને બાકી તો જેવું તેવું તો બધા લખી શકે તો આ બધી સોનેટની લાક્ષણિકતાઓ છે એને પણ આપણે ખાસ ધ્યાને લેવી એટલે ખ્યાલ આવ્યો તમને કે સોનેટમાં 14 લીટી હોય છે જ્યારે હાઇકુમાં 17 અક્ષર હોય છે 5-7-5ની પ્રણાલી પ્રમાણે આવું તમને આગળ ઘણી વખત કહેલું હોય પણ કહ્યું હોય અને જો પરીક્ષામાં પ્રશ્ન આવે ને તોય બધું ગૂંચવાડે ચડી જતું હોય છે ઓહો આ તો ઘણું બધું ખબર હતી પણ આમાં કાંઈ મેળ ના આવ્યો એ મેળ આવી જાય ને એટલે આ પ્રશ્નનું નિર્માણ કરેલું છે પરીક્ષામાં પૂછાઈ ગયું હોય પણ અલગ અલગ ઢબથી પૂછ્યું હોય તમને આ રીતે શીખવું તો બરાબર યાદ રહે ને એટલે તમારું ધ્યાન ખાસ તો ક્યાં જવું જોઈએ કોઈ પણ વિધાનના શબ્દે શબ્દ પર જવું જોઈએ ઉતાવળિયું આપણે અહીં થવાનું નથી જવાબને મળ્યો બંને વિધાન ખોટા છે પછી જો કે નીચેના વિકલ્પોમાં ગદ્યનું કયું એવું સ્વરૂપ રહેલું છે કે જેને અંકમાં વિભાજિત કરવામાં આવે છે શબ્દને પહેલા તો પ્રશ્નને બરાબર સમજવાનો કે જો નીચેના વિકલ્પમાં ગદ્યનું સ્વરૂપ તમને કેવું શું પૂછ્યું અહીં જો શબ્દો પર ધ્યાન આપો ગદ્યનું કયું એવું સ્વરૂપ રહેલું છે કે જેને અંકમાં વિભાજિત કરવામાં આવે વિભાજિત એટલે વહેંચવામાં આવે છે ખાસ તો તમે જો તમે કોઈ નવલકથા લો ને નવલકથા તો નવલકથા છે એના તમે આમ ભાગ પાડેલા હોય શું હોય એમાં એક કરેલો હોય વળી થોડા પાના ફેરો એટલે બગડું આવે વળી થોડા પાના ફેરો ત્રણ કરેલા હોય એ શું હોય એના પ્રકરણ હોય શું હોય છે પ્રકરણ એને તમે અંગ્રેજીમાં ચેપ્ટર પણ કહેતા હોય તો જો કોઈ પણ વાતને સર્જક એક સાથે આમ પૂરી ન કરતા એને અલગ અલગ થોડા થોડા ખાના પાડે બુક પુસ્તકની અંદર અને એ રીતે આની કથા છે એને અલગ અલગ ખાનામાં ગોઠવે એને પ્રકરણનું નામ આપે એમ અહીં પણ કોઈ એવા ગદ્યના સ્વરૂપની વાત કરી છે કે એ ગદ્યના સ્વરૂપને પ્રકરણ એક એમ નથી કહેવામાં આવતું એને શું કહેવામાં આવે છે અંક એક અંક બે અંક ત્રણ આવી રીતે ઓળખવામાં આવે છે એ કયું છે એ તમારે શોધી કાઢવાનું છે પ્રશ્ન બરાબર સમજ્યા હવે જો ગદ્ય કહું છું ને ગદ્ય એટલે અહીં જે પદ્યનો હોય ને તેને ઉડાડી દેવાના જુઓ તમે આખ્યાન છે આખ્યાન પ્રેમાનંદ આપણે આખ્યાન તરીકે આખ્યાનકાર તરીકે જાણીતા છે જો કશી જ ખબર ના આવે ચાલો આખ્યાન ગદ્ય છે પદ્ય તો આમ યાદ રાખવાનું કે ભાઈ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જેટલું પણ રચાયું છે એ મોટા ભાગનું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને તેના સાહિત્ય સ્વરૂપો એ બધા પદ્યમાં છે. શેમાં છે? પદ્યમાં. એટલે કે રાસ સાહિત્ય, પ્રબંધ સાહિત્ય, ફાગુ સાહિત્ય છે, પદ્યવાર્તા સાહિત્ય છે, પદ પ્રકારની બધી રચનાઓ છે, એ બધી જ રચના છે. શેમાં? ગરબી છે, ગરબા છે, એ બધાની છે. શેમાં? તો એ પદ્યમાં છે. એમ આખ્યાન પણ મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપ છે અને એ શેમાં છે? પદ્યમાં છે. આપણને તો ગદ્યનું પૂછ્યું છે ને, એટલે આ વિકલ્પ જતો રહ્યો. પછી આત્મકથા, નાટક, આ બંને કેવા છે? તો કે ગદ્યના સ્વરૂપ છે. એટલે આ બેમાંથી એક હશે. રાસ, તો હમણાં વાત કરી તેમ રાસ સાહિત્યનું સ્વરૂપ છે. કેવું છે? પદ્યનું છે. એટલે આપણને બે વિકલ્પો તો તરત જ આમ જતા રહ્યા, જો આવા સરળ વિકલ્પો પરીક્ષામાં મૂક્યા હોય તો. એટલે દરેક શબ્દો પર તમે ધ્યાન આપો ને, એટલે તમને એકાદો વિકલ્પ છે ને દૂર કરવામાં તમને સરળતા રહે. તો આપણને ખ્યાલ આવ્યો કે આમાં આખ્યાન અને રાસ એ બંનેનો જવાબ આવતો નથી. હવે જુઓ, આત્મકથા અને નાટક આ બેમાંથી કોઈ એક જવાબ આવે છે તો એમાંથી કયો જવાબ આવે છે? ચલો, આત્મકથા એટલે પોતે જ પોતાનું ચિત્રણ કરવું. તો તમે જો, ગાંધીજીની આત્મકથા છે અલગ અલગ ભાગમાં પણ વિભક્ત છે, વળી એ દરેક ભાગને પ્રકરણ પણ આપેલા છે. 1, 2, 3, 4, 5 એવા અલગ અલગ ભાગ પણ છે અને પ્રકરણ પણ છે. તો એને અંક એવું ગાંધીજીએ નામ આપ્યું નથી. આ ઉપરાંત બીજા કોઈએ પણ નામ આપ્યું નથી. આત્મકથાને અંકમાં વિભાજિત કરવામાં ન આવે. એક શબ્દ તમને યાદ હોય ને તોય જવાબ મળે. જો એક શબ્દ તમને યાદ હશે, એકાંકી. એકાંકી કોને કહેવાય? ખ્યાલ છે તમને? એકાંકી કોને કહેવાય? તો એકાંકી એટલે નાટક થાય. શું થાય? નાટક. કેમ નાટકને એકાંકી કહેવામાં આવે? દરેક નાટકને એકાંકી ના કહેવાય, પણ એવું નાટક કે જેમાં માત્ર એક જ અંક હોય, એવું નાટક કે જેમાં માત્ર એક જ અંક હોય એવા નાટકને શું કહેવામાં આવે? એકાંકી. કેમ? તો એમાં જો સંધિ થઈ છે, એક વત્તા અંક. હવે સંધિનો નિયમ છે, અ વત્તા અ જોડાય એટલે આ બનશે. તો એ નું એ છે, પછી આ ક અને આ થયો અનુસ્વાર છે અહીંયા લાગશે, અને આ જે છે તે. તો તમે જુઓ, એકાંકી. આ રીતે એ શબ્દ બન્યો છે, એકાંકી. તો અહીંથી ખબર પડે કે ગદ્યનું કયું સ્વરૂપ છે કે જેને અંકમાં વિભક્ત કરવામાં આવે છે, વિભાજિત કરવામાં આવે છે. તો નાટક, તમે જો કવિ કાલિદાસ છે, એમનું અભિજ્ઞાન શાકુંતલ નાટક છે. કેટલા અંકમાં વિભક્ત કરવામાં આવ્યું છે, વિભાજિત કરવામાં આવ્યું છે? 7 અંક છે એમાં. શકુંતલાની વાતવાળું 7 અંકમાં વિભક્ત છે. એમ ગુજરાતી નાટકો જેટલા પણ હોય ને, એ બધા ફરજિયાત શેમાં હોય? અંકમાં વિભક્ત કરવામાં આવે. જો કોઈ મહાકાવ્ય હોય, મહાકાવ્ય, તો એને શેમાં વિભક્ત કરવામાં આવે? તો એના માટે એક શબ્દ છે, સર્ગ શબ્દ છે. કેવો? સર્ગ. સર્ગમાં મહાકાવ્ય છે એના ભાગલા જો પાડવા હોય તો એને સર્ગ 1, સર્ગ 2, સર્ગ 3 એ રીતે ભાગલા પડે. વળી જો અહીંયા રાસ લખ્યું છે, રાસ, રાસને શેમાં વિભક્ત કરવામાં આવે? રાસ સાહિત્ય સ્વરૂપને શેમાં વિભક્ત કરવામાં આવે? તો એના માટે એક શબ્દ છે, એનું નામ છે, જો આવું શું લખ્યું છે અહીં, ઠવણી. શેમાં? ઠવણી 1, ઠવણી 2, ઠવણી 3, એમ રાસના સ્વરૂપને ઠવણીમાં વિભક્ત કરવામાં આવે. અને આપણે વાત કરી તેમ આત્મકથાનું સ્વરૂપ છે તે પ્રકરણ 1, પ્રકરણ 2 પ્રમાણે ચાલે. તો તમે જોઈ શકો છો કે દરેક સ્વરૂપની પોતાની લાક્ષણિકતાઓ છે. આ લાક્ષણિકતાઓ પરીક્ષામાં વારંવાર અલગ અલગ રીતે પૂછાતી રહેતી હોય છે. હવે ભૂલાવી જોઈએ નહીં. આપણો જવાબ આપણને શું મળ્યો? નાટક છે તે અંકમાં વિભાજિત કરવામાં આવતું હોય છે. આટલું જોયું. પછી એક આ પ્રશ્ન પણ તમે જુઓ, લખ્યું છે, મુખબંધ, પછી ઢાળ, વલણ કે ઉથલો, બેમાંથી કોઈ એક શબ્દ પ્રચલિત છે. આ લક્ષણો નીચેનામાંથી કયા સાહિત્ય સ્વરૂપને લાગવું પડે છે? જેવી રીતે આપણે રદીફ કાફિયાની વાત કરી હતી, એ ગઝલને જેમ લાગુ પડતા હતા, એમ આ શબ્દો કયા સાહિત્ય સ્વરૂપને લાગુ પડે છે એ તમારે શોધી કાઢવાનું છે. તો જીવનચરિત્રમાં મુખબંધ, ઢાળ, વલણ કે ઉથલો હોય કે નહીં, પછી પદ્યવાર્તામાં હોય, પછી આખ્યાનમાં હોય કે ભવાઈમાં હોય, આમાંથી કયું એવું સાહિત્ય સ્વરૂપ છે? આ ચારેય સાહિત્ય સ્વરૂપ છે એમાં તમે જુઓ તો આ જે નીચેના ત્રણેય છે એ આપણે ત્યાં ગુજરાતીમાં મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપો કહેવાય, અને જીવનચરિત્ર છે એ આપણે જોઈએ તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના એક આ સ્વરૂપ છે. આ અર્વાચીન ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ કહેવાય જીવનચરિત્ર. આપણો પ્રશ્ન આ જ છે કે મુખબંધ, ઢાળ, વલણ કે ઉથલો છે એ કયા સાહિત્ય સ્વરૂપની અંદર આવે છે? તો વિચારો, જવાબ તરત તમારી સામે આવવો જોઈએ. એક તો જો, ભવાઈના વેશ, તમે એવું સાંભળ્યું હશે, ભવાઈનો વેશ, એટલે ભવાઈનું સ્વરૂપ છે ને એ વેશ, વેશથી ઓળખાય કે આ ભવાઈનો વેશ છે, એટલે વેશ તરીકે ખાસ જાણીતું હોય. પદ્યવાર્તાનું જે સ્વરૂપ છે
એમાં આવું મુખબંધ ઢાળ વલણ કે ઉથલા જેવું કશું હોતું નથી. જીવનચરિત્રને જો તમારે વિભક્ત કરવો હોય તો એ પ્રકરણ એક પ્રકરણ બે પ્રમાણે ચાલે છે. હવે તમે જો આત્મચરિત્ર અને જીવનચરિત્ર બંને પાછા અલગ છે, ભેગું ના થઈ જાય. આત્મા એટલે પોતાનું ચરિત્ર, પોતાનું ચરિત્ર મૂકવું. જીવનચરિત્ર એટલે બીજાના જીવન વિશે તમે કંઈક લખો, એને શું કહેવાય? જીવનચરિત્ર કહેવાય. આત્મચરિત્ર એટલે તમે પોતે તમારા વિશે લખો, અને જીવનચરિત્ર એટલે તમે કોઈક બીજાના વિશે લખો. તમે તમારા માતૃશ્રી કે પિતાશ્રી વિશે લખો તો પણ એ શું બનશે? જીવનચરિત્ર. અને તમે તમારા જ વિશે કશું લખો છો તો એ તમારું આત્મચરિત્ર, અને બીજા નામે તેને શું કહેવાય? આત્મચરિત્રને તો આત્મકથા કહેવાય. એટલે આ ખ્યાલ આવ્યો. તો અહીં જવાબ આપણને મળશે, આખ્યાન છે, આખ્યાન એને એને લગતા આ શું છે? આ સાહિત્ય સ્વરૂપને લાગુ પડતા શબ્દો છે. તો જો આખ્યાનનું સ્વરૂપ કેવું છે? તો આખ્યાનના સ્વરૂપની આપણે વાત કરીએ. કોઈ પણ આખ્યાન હોય ને એને શેમાં વિભક્ત કરવામાં આવે? ચલો આપણે એ જાણીએ. હમણાં આપણે વાત કરી ને કે રાસ છે એને ઠમણીમાં વિભક્ત કરવામાં આવે, પછી આપણે વાત કરી તેમ નાટક છે એને અંકમાં વિભાજિત કરવામાં આવે. તો કોઈ પણ આખ્યાન હોય તેને શેમાં વિભાજિત કરવામાં આવે? તો એના માટે શબ્દ છે કડવું. કેવો શબ્દ છે? કડવું. કડવું એક, કડવું બે, આમ ચાખી એટલે કડવું લાગે એવો અર્થ નથી અહીંયા. એના પ્રકરણનું નામ છે. જેવી રીતે અંક, સર્ગ એવા શબ્દો છે આપણે ત્યાં, એમ આખ્યાન માટે કડવું શબ્દ છે. કડવું એક, કડવું બે, કડવું ત્રણ એવા ભાગથી, એવા શબ્દથી એના ભાગ પાડવામાં આવે છે. હવે એક કડવું કેવું હોય? આપણે પ્રશ્ન થાય ને, એક કડવું કેવું હોય? તો એ પદ્ય પ્રકારની આખી રચના જ છે. પદ્યની આખી કડીઓ 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 જોડીને કડવું એક બને. એક કડીઓ પૂરું થાય એટલે બીજું કડવું, ત્રીજું કડવું, એમ કરીને સર્જકને જેટલી કથા લંબાવી હોય એટલા કડવા જે તે આખ્યાનની અંદર રહેલા હોય. હવે કડવું એક એમાં શું હોય તમે જુઓ. તો જુઓ, કડવું એક પછી એના જેવું જ પાછું બીજું હોય, એના જેવું ત્રીજું હોય, આવું હોય. પણ જો કોઈ પણ આખ્યાનની શરૂઆત ક્યાંથી થાય? કોઈ પણ આખ્યાની, મોટાભાગે કોઈ પણ કૃતિની શરૂઆત છે ને એ મંગલાચરણથી થાય. આવું નાટકમાં પણ હોય, મંગલાચરણ. આ શબ્દને છૂટો પાડો તો મંગળ વત્તા આચરણ. કોઈ સરસ્વતીની કે ગણપતિની કે ગુરુજીની વંદના સાથે કોઈ પણ કૃતિની શરૂઆત થાય તો એ મંગલાચરણ હોય. સાવ શરૂઆત થતી હોય ત્યારે. પછી માનો કે આપણે પ્રકરણ બે બીજા કાઢવામાં આવી ગયા, તો પછી ત્યાં તરત પાછું મંગલાચરણ ના હોય. ત્યાં શરૂઆતમાં શું હોય? તો ત્યાં મુખબંધ હોય. શું હોય? મુખબંધ. સેમ અહીંયા પણ હોય. અહીં એટલે કે પહેલાં કડવામાં પણ હોય તો પહેલાં મુખબંધ આવે. એમાં સર્જક શું કરે? તો કે એને જે પણ એક કડવાની અંદર, એક જ કડવાની અંદર જે કંઈ કથા કહેવાની છે ને તેની પ્રસ્તાવના બાંધે. શું બાંધે? પ્રસ્તાવના. એને મુખબંધ કહેવાય. મુખબંધ એવો એને એવો શબ્દ પસંદ કરેલો છે. તો પ્રસ્તાવના બાંધે કે મારે આ પ્રથમ કડવાની અંદર આવા આવા કથાની વાત કરવાની છે. આવું આવું બધું બની ગયું છે. કેવી રીતે બન્યું એ આપણને જિજ્ઞાસા થાય. ચલો આ શું થયું? એટલે એ જિજ્ઞાસાનો સંતોષ કરવા માટે એ પછી સર્જક શું કરે? એ જે આગળ પ્રાસ્તાવિક વાત કરે છે તેનો વિસ્તાર કરે, કથાને વહાવે, કથાને દડાવે. જો કોઈ આમ ઢાળ હોય તો કેવું ઉપરથી દડીને બધું નીચે જાય, એમ કથા પ્રવાહ વહે. એ કથા પ્રવાહ નું જે વહન થાય ને એના માટે શબ્દ છે ઢાળ. કેવો શબ્દ છે? ઢાળ. તો આપણે પહેલી વાત શું કરી કે ભાઈ શરૂઆતમાં મંગલાચરણ હોય, પછી શું? તો કે પ્રાસ્તાવિક કથન કરે, એને મુખબંધ કહેવાય. એ પ્રાસ્તાવિક કથનમાં જે વાતો મૂકી હતી એનું વહન શેમાં થાય? તો કે ઢાળમાં થાય. પછી એમાં કંઈક એવું ના હોય કે કોઈ પુસ્તક હોય એમાં ઢાળ આવો હોય ને પછી કથાને દળદળતી બતાવ્યું, એવું ના હોય. એ કથાનું આખું પ્રારૂપ બંધારણ જે પ્રકારનું છે કે પહેલાં પ્રાસ્તાવિક કથન, પછી કથાને વહાવે, અને છેલ્લે જ્યાં કડવું પૂરું થવા આવે છે. કડવું પૂરું, તો જુઓ આપણે વાત કરી તે મુખબંધ, પછી શું થયું? તો કે કથા ઢાળમાં વહી. છેલ્લે શું હોય? તો બે શબ્દ એક સાથે મૂકી શકે. કા શબ્દ વલણ મૂકે અથવા તો ઉથલો શબ્દ પણ મૂકી શકાય. અહીંયા શું હોય? વલણ અથવા તો ઉથલો. વલણ કે ઉથલો બે શબ્દ આમાં, કોઈ પણ એક શબ્દ હોય તો વલણ. આવું લખેલું હોય સર્જકે સ્પષ્ટ શબ્દોમાં. વલણમાં શું હોય? તો કે આ જે કથા છે તેનો ટૂંક સાર કરવામાં આવે, એટલે કથાનો ઉપસંહાર કરી દેવામાં આવે, અને બીજા કડવામાં જે કથા આવવાની છે તેનું અહીં સે જેવું બયાન કરી દેવામાં આવે કે હવે પછીના કડવામાં આ કથામાં આવું થયું એવું દર્શાવવામાં આવશે. તો આવું શા માટે કર્યું? તો તમે જુઓ, એ સમય એવો હતો કે પ્રેમાનંદ છે એના શ્રોતાઓને દરરોજ એક એક કડવું સંભળાવે. તો શરૂઆત કેવી રીતે કરે? તો એ આપણે વાત કરી તેમ શરૂઆતમાં મુખબંધ કહી દે કે આવી એવી કથા છે, પછી ઢાળમાં કથા પ્રવાહને વહાવે, અને વલણ ઉથલો એટલા માટે રાખે કે એમાં વલણ અને ઉથલામાં આગળની જે કથા કહેવાઈ ગઈ છે એનો ટૂંકસાર આપી, અને હવે પછીના એટલે કે બીજા કડવામાં
કેવી કથા આવવાની છે એનું એ જરાક આમ શું કહેવાય, એક જરાક એવી ઝલક બતાવે કે હવે પછીના કડવામાં આવી એવી વાત કરવામાં આવશે. એટલે જે સાંભળનાર શ્રોતાઓ હોય ને એને ફરી પાછી એક આમ નવી સાંભળવાની એમ ઈચ્છા થાય કે હવે આવતીકાલે કેવી કથા હશે. એટલે એની જે એક પ્રકારની ઈચ્છા થાય કે મારે આવતીકાલની કથા પણ સાંભળવી પડશે, એ લોભે એ શ્રોતા છે બીજા દિવસે પણ આવે. તો આ એક હેતુથી એમણે જો આ આખ્યાનનું જે સ્વરૂપ છે એ રીતે વિકસિત થયું છે. આપણે વાત કરીએ તેમ મુખબંધ, ઢાળ, વલણ અથવા ઉથલો, તો આ લક્ષણો નીચેનામાંથી કયા સાહિત્ય સ્વરૂપને લાગુ પડે છે? તો આપણને જવાબ કયો મળ્યો? તો કે એ આખ્યાન એવા સાહિત્ય સ્વરૂપને લાગુ પડે છે. આપણને જવાબ આ મળ્યો અને બાકીનો જવાબ કેમ નથી એ પણ આપણે વાતો કરી. તો બસ આ રીતે મિત્રો આપણે પ્રશ્નો જોવાના હોય છે. આ છે આપણા 5 પ્રશ્નો અને વધારામાં તમને ખબર છે એમ એક પ્રશ્ન તમારા માટે તો હોય જ છે. જો અહીંયા લખ્યું છે હવે તમારા માટે પ્રશ્ન કે મૃત્યુ પામેલી વ્યક્તિની યાદમાં લખાતો તેની સ્તુતિ કરતો કાવ્ય પ્રકાર નીચેનામાંથી કયા નામથી ઓળખાય છે? કોઈ વ્યક્તિનું અવસાન થાય તો એના પછી એના ગુણલક્ષણની નું યશોગાન કરતું ગ્રંથ લખવામાં આવે. આ જેવા કૃતિઓ ગ્રંથ લખાય એને કયા નામથી ઓળખવામાં આવે? એને છાજિયા કહેવાય, એને કરુણ પ્રશસ્તિ કહેવાય, એને કરુણાંત નાટક કહેવાય કે પછી એને નવલકથા કહેવાય? આ 4 વિકલ્પો તમારી પાસે છે. એમાંથી યોગ્ય જવાબ લાગે એ તમારે શું કરવાનું છે? તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેવાનું છે. તમારા બધાને ઢગલા બંધ કોમેન્ટ આવે જ છે, હું જોઉં છું અને તમને એના રિપ્લાય પણ મળે છે. શું રિપ્લાય મળે છે ને એ જોવા પણ પાછા આ વિડીયોની મુલાકાત લેવા આવજો, એટલે ખ્યાલ આવશે તમને કે તમારો જવાબ સાચો છે કે ખોટો. અને તમને ખબર છે એમ તમારે કેમ વિચારવાનું છે, આ ગટુ જેમ વિચારે એમ વિચારવાનું છે કે આ પ્રશ્ન છે એનો જવાબ શું હોય. બરાબર વિચારજો, આમાં 2 કે 3 જે વિકલ્પો ખાસ મૂક્યા હોય ને એ સરખા સરખા લાગે કે આ જ આવતો હશે, તો જે સાચો જવાબ હોય તમારે મને કહેવાનું છે. તો બસ આ થયા આજના આપણા 5 પ્રશ્નો. ફરી પાછા આપણે મુલાકાત લઈશું ત્યારે ફરી બીજા પાછા 5 પ્રશ્નોની ચર્ચા કરીશું આવી જ રીતે મજાથી. તમને કેવી મજા આવે છે તમારે કહેવાનું ચૂકવાનું નથી, એ તમને ખ્યાલ છે. અને તમારા બધાનો જે ખૂબ વહાલ હોય, પ્રેમ હોય, એ કોમેન્ટ્સમાં ખૂબ વરસે જ છે. પણ હજી મારે જેવી જોઈએ એવી બધી કોમેન્ટ્સ આવતી નથી. થોડીક વિશેષ કોમેન્ટ કરો તમને કેવું લાગે છે તે, અને વિડીયોને શેર કરવાનું ભૂલવાનું નથી. કોમેન્ટ તો ખાસ જોશે. તો ચાલો મિત્રો ફરી પાછા આપણે મળીશું આવી જ નવી નવી રસપ્રદ વાતો સાથે. જય હિન્દ.